हेलो फ्रेंड्स, आज आपने यूट्यूब में यूनिट नंबर 2 रीड 1-2 पूरा करेल छे। हवे जनरल आपने एक बीजा साथे बातचीत करता होइए ए रीते के तमने क्यारे एवुं लाग्युं छे के तमारा पेरेंट्स छे ई तमारा उपर फोर्स करे छे કે તમને કામનું કે પરીક્ષાનું ટેન્શન આવે છે, કે પછી તમે કોઈ પણ પ્રકારની ચિંતા, કોઈ નવી પરિસ્થિતિ આવે, અચાનક આવેલી પરિસ્થિતિ હોય તો તમે ચિંતામાં આવી જાઓ છો। નાની નાની વાતોમાં કે બાબતોમાં તમને ગભરામણ થવા માંડે છે, પરસેવો લાગવા માંડે, હાથ પગમાં ખાલી ચડી જાય। આવી બાબતો અત્યારના યુવાનોમાં વધારે જોવા મળે છે। અને જે કેળવણીકારો છે જે આ બાબત ઉપર પણ ધ્યાન આપે છે, એટલા માટે જ અવગત કરાવેલા છે તમને આવા યુનિટ્સ આપીને કે તમારે આવનારી પરિસ્થિતિમાં, પછી કેવી પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય, તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું આવશ્યક બની રહેશે। એના માટે ખાસ તો પહેલા ઘરનું જમવાનું શરૂ કરો। તમારા પેકેટ્સ છે, ગોપાલ હોય, બાલાજી હોય કે કોઈ પણ હોય, જાદુ લેટેસ્ટ, જે તમે જમો છો એ તમને પોષિત કરતા નથી, અને જ્યાં સુધી તમે પોષિત નહીં હો ત્યાં સુધી તમારામાં ફિઝિકલ એનર્જી આવશે નહીં। આ વાત તમે સમજો છો, પણ સાથોસાથ મેન્ટલ સ્ટ્રેન્થનિંગની વાત છે। તમે માનસિક રીતે પણ સશક્ત હોવા જોઈએ, તમારામાં મેન્ટલ કેપેસિટી હોવી જોઈએ કે તમે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી શકો, એની સામે લડી શકો। આપણે શું કરીએ છીએ, અથવા તો મોટાભાગના વિદ્યાર્થીઓને કંઈ કામ સોંપીએ એટલે બાનું ચાલુ કરી દઈએ, બેન મારે તો બસનો આ ટાઈમ છે, બેન મારે તો મારા મમ્મી પપ્પા ના પાડે, હજી એને પૂછ્યું પણ નથી અને વાત પણ નથી કહી છતાં, અથવા તો હું આ નહીં કરી શકું, તમને તમારા ઉપર જ વિશ્વાસ નથી, આત્મવિશ્વાસનો અભાવ। તો મેન્ટલ સ્ટ્રેન્થનિંગ માટે માનસિક સશક્ત પ્રક્રિયા હોય તો એના માટે શું કરવું જોઈએ, એના માટેનો યુનિટ નંબર 3। યુનિટ નંબર 3માં પણ રીડ 1 અને 2 છે, જેમાં પહેલો છે મેનેજ યોર સ્ટ્રેસ। મેનેજ કરવું, બધાને સ્ટ્રેસ થતો જોઈએ મિત્ર, તમને થાય અમને ન થાય એવું માનતા હો તો એ ભૂલ ભરેલું છે। એકો એક વ્યક્તિ કે જે કામ કરે છે, ડેઇલી કામ કરે છે, પૈસા કમાવનાર હોય એને જ સ્ટ્રેસ થાય અને ઘરે રહેતા હોય એને ન થાય એવું પણ નથી, બાળકોને થાય અને મોટાને ન થાય એવું પણ નથી। તો મેન્ટલ એબિલિટી છે એને તમારે સ્ટ્રેન્થન કરવાની છે। સ્ટ્રેન્થન કરવું એટલે મજબૂત કરવું। તો તમે તમારા સ્ટ્રેસને, તમારા તણાવને કેવી રીતે મેનેજ કરશો એ યુનિટ નંબર 3ના રીડ 1માં આપેલું છે। અને બીજી બાબત કીધેલી છે કે જો તમે સ્ટ્રેસમાં છો, તમે હજી એને મેનેજ કરવા ઉપર નથી, તમને વધારે પ્રમાણમાં અસર કરે છે, તો તમે કેવી કેવી એક્સરસાઇઝ કરશો કે જેથી તમારો મેન્ટલ સ્ટ્રેસ છે એ વધુ વધે। આ બાબતો ખૂબ જરૂરી છે, એટલા માટે જ યુનિટમાં સમજાવેલી છે, અધરવાઇઝ આખો યુનિટ છે એ વિજ્ઞાનનો વિષય છે કે તમે કયા પરિબળો છે એ શારીરિક અસર કરે છે અને કયા પરિબળો છે એ માનસિક અસર કરે છે। અધર ધેન ધેટ, આ જેને સાયકોલોજી હશે, આર્ટ્સ હશે, એને પણ આ ટોપિક આવતો હશે,
ये मनोविज्ञान में तनाव, बेचैनी, चिंता, व्यग्रता, दुख एवं बधा शब्दों तब मनोविज्ञान में भूली गया। टॉपिक ने अहीं इंग्लिश ने यूनिट तरीके सुकान लीधेल छे। तो एना बे कारणों छे, एक तो आ वर्ल्ड वाइड लैंग्वेज बधे जोवा मळे छे भाषा, अने एमां पाछो आ टॉपिक छे ई बधा ज ने उपयोगी छे। એટલે તમે ગમે ત્યાં હો તમે વાંચી શકો છો, સમજી શકો છો અને એનો અમલ પણ કરી શકો છો। યુનિટ 1 છે, શરૂ કરીએ છીએ। મેનેજ યોર સ્ટ્રેસમાં તમને પહેલું આપેલું છે, જે ઈ છે સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી। સ્ટ્રેન્થનિંગ એટલે મજબૂત કરવું, મેન્ટલ એટલે માનસિક, ફ્લેક્સિબિલિટી એટલે લવચિકતા। તમારામાં માનસિક લવચિકતા હોવી જોઈએ, એટલે કે તમે નિર્ણયો લઈ શકતા હોવા જોઈએ, કઈ પરિસ્થિતિમાં શું નિર્ણયો લેવા જોઈએ એની તમને ખબર હોય, કેવા નિર્ણયો લેશો તો એનું કેવું પરિણામ આવશે એનાથી પણ તમારું મગજ છે એ માહિતગાર હોય છે। પણ કોઈ પણ પરિસ્થિતિમાં આપણો નિર્ણય છે એ કેવી રીતે લેવો અને એને વળગી રહેવું, એ શીખવું, એમાં મજબૂત બનવું ખૂબ જરૂરી છે। માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી, ત્રણ બાબતો આપેલા છે, ત્રણ તત્વો આપેલા છે। માઇન્ડ એટલે મન, ઇમોશન્સ એટલે લાગણી, એન્ડ બોડી આપણું શરીર, જે આપણે જોઈ શકીએ છીએ ત્રણેય આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ। એ ત્રણેય ક્લોઝલી એટલે એકદમ નજીકથી એકબીજા સાથે ગૂંથાયેલા છે, ઇન્ટરલિંક્ડ એટલે ગૂંથાયેલા, એકદમ નજીકથી એકબીજા સાથે ગૂંથાયેલા છે। એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર, અને હંમેશા ભેગા મળીને જ કામ કરે છે। તમે હજી ખૂબ નાના છો અથવા તો આ વિષય છે એમાં એટલું બધું તમે વાંચન નથી કરતા, એટલે પ્રશ્ન થાય, તમારું મન, તમારી લાગણી અને તમારું શરીર એ ત્રણેય એક સાથે જ કામ કરે છે। ભલે તમને એવું થતું ખાલી મારું શરીર જ કામ કરે છે, ઓલા બે તો કંઈ દેખાતા નથી, ના એવું નથી હોતું। ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી। એના માટેની એક કન્ડિશન લેખકે આપેલી છે કે જો તમારે ઇટ હેલ્પ્સ યુ, ઇટ એટલે તમને ખબર જ છે, હેલ્પ છે ખબર છે, ડિસ્ટિંગ્વિશ, ડિસ્ટિંગ્વિશ એટલે ભેદ કરવું, અલગ કરવું, બરાબર, ડિસ્ટિંગ્વિશ એટલે વર્ગીકરણ કરવું, અલગ કરવું, ધેમ મોર ક્લિયર, તમે એને અલગ અલગ તરીકેથી અલગ અલગ રીતે જુદા જુદા રીતે સમજશો, ક્લિયરલી એટલે સ્પષ્ટ રીતે, ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી, તમે એને ક્યારે જ અલગ કરી શકશો, વ્યવસ્થિત રીતે સ્પષ્ટ રીતે અલગ કરી શકશો જો ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી, જો તમે એને સેપરેટલી વ્યક્તિગત રીતે અથવા તો એકાંત એકલા એને સમજવાનો પ્રયત્ન કરશો। એટલે તમે એકલું પહેલાં માઇન્ડને સમજો, ઇમોશન્સને સમજો, બોડીને સમજો અને પછી એને ભેગા કરીને વિચારો કે આ કેવી રીતે કામ કરે છે। કીવર્ડ આવેલો છે ઇફ, ઇફ કોનો કીવર્ડ છે ક્યાં લેંગ્વેજ ફંક્શનનો, તો કે કન્ડિશન। યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ, ટુ ટેક ઇન એની ઇન્ફોર્મેશન, ન્યૂ ઇન્ફોર્મેશન, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી। હવે તમને સમજાયું છે કે તમારી મેન્ટલ કેપેસિટીઝ કોને કહેવાય, માનસિક ક્ષમતાઓ એ તમારી એબિલિટી છે, તમારી ક્ષમતાઓ છે। એ ક્ષમતામાં કોનો કોનો સમાવેશ થાય, તો કે ટુ કોન્સન્ટ્રેટ, તમે એકાગ્રતાથી સમજો, જોવો, વિચારો એનો સમાવેશ થાય, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, તમે નવી નવી માહિતી તમારા મગજમાં મેળવો છો એને રાખો છો એ પણ તમારી મેન્ટલ કેપેસિટી છે, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, તમે જે પણ માહિતી તમારી અંદર ભરેલી છે એમાંથી તમને પાછું યાદ હોય કે આ કઈ જૂની માહિતી છે અને કઈ નવી માહિતી છે,
एंड टू बी इन अ पोजिशन टू थिंक लॉजिकली, लॉजिकली એટલે તાર્કિક રીતે, અને તમે એવી પોઝિશનમાં છો, એવા સ્થાને છો, એવી ક્ષમતા ધરાવો છો કે તમે તાર્કિક રીતે વિચારી શકો. તાર્કિક રીતે એટલે વન બાય વન, ઇન સિક્વન્સ, ક્રમમાં, આડેધડ નથી વિચારતા. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી. હવે તમને તમારી આ માનસિક ક્ષમતા છે એનો ઉપયોગ ક્યાં કરો છો, ક્યાં ક્યાં તમારી આ માનસિક ક્ષમતા છે એ વપરાય છે, તો તમે તમારી માનસિક ક્ષમતા છે એની જરૂર ક્યાં ક્યાં પડે છે. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટીઝ, તમને આ માનસિક શક્તિની જરૂર, નીડ એટલે જરૂર, ક્યાં છે? ઇન ઓર્ડર ટુ સ્ટડી, ભણવા માટે, ટુ વર્ક, કામ કરવા માટે, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ. ઇમ્પોઝ એટલે ઠોકી બેસાડવું, ઠોકી બેસાડવું છે ને, એ નેગેટિવ વર્ડ છે, પણ અહીંયા થશે ઇમ્પોઝ એટલે વ્યવહારમાં લેવું. તમે તમારા જીવનમાં એક ક્રમ નક્કી કરેલો હોય છે, દરેક વ્યક્તિ ઇન્ક્લુડિંગ મી સવારના ઉઠીએ છીએ, પછી પહેલું કામ બ્રશ કરવાનું જ કરીએ છીએ, કોઈ દિવસ પહેલાં નાસ્તો કરતા નથી, તો આ એક ક્રમ છે જીવનમાં, એક ક્રમ નક્કી કરીએ છીએ, દિનચર્યા નક્કી કરીએ છીએ, એવી જ રીતે બીજા કામો પણ એ જ સિક્વન્સમાં થાય છે. તો અહીંયા એક વ્યવહારમાં આપણે કન્સ્ટ્રક્ટિવ, કન્સ્ટ્રક્ટિવ એટલે રચનાત્મક, જેનાથી સારું પરિણામ મળે એવા પ્રકારનો વ્યવહાર, વર્કેબલ એટલે કાર્ય કરવાનો ઓર્ડર એટલે ક્રમ છે, એ આપણા જીવનમાં લઈ આવીએ છીએ. એન્ડ ટુ મેક રેશનલ ડે બાય ડે ડિસિઝન્સ. અને બીજું શું કરીએ છીએ, તો કે સેવાય મદદ કરે છે, સેના માટે જરૂરી છે એ મેન્ટલ કેપેસિટી, તો કે તમે રેશનલ એટલે તાર્કિક, આનો સમાનાર્થી છે લોજિકલનો, રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ, તમારા રોજબરોજના નિર્ણયો છે જે તાર્કિક રીતે તમારે લેવાના હોય, એને તમે તમારી મેન્ટલ કેપેસિટીથી જ લ્યો છો, લાગણીથી બહુ લેતા નથી. ફોર એક્ઝામ્પલ, એક એક્ઝામ્પલથી સમજાવેલું છે, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર, તમને એક ઉદાહરણ આપ્યું છે કે તમે તમારા કામની જગ્યાએ જવા માટે તમારી સામે બે વિકલ્પ છે, ચોઇસ છે. એક કે તમે ત્યાં વોકિંગ, ચાલતા ચાલતા જઈ શકો એમ છો, ઓર ટેકિંગ ધ કાર, અને તમારી પાસે કાર રહી છે ને, તમે એ લઈ જઈ શકો છો. ધ ફેક્ટ ધેટ ઇટ વોઝ રેઇનિંગ હાર્ડ એન્ડ યુ હેડ અ કોલ્ડ કુડ લીડ યુ ટુ ધ ડિસિઝન ધેટ ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર, પણ તમારી સામે એવી પરિસ્થિતિ આવેલી છે કે જોરદાર વરસાદ આવે છે, રેઇનિંગ હાર્ડ, જોરદાર વરસાદ આવે છે અને તમને શરદી પણ છે, તો તમે શું ડિસિઝન લેશો? તો તમે એ જ ડિસિઝન લેશો કે મારે કારમાં જવું જોઈએ. શું કામ? કારણ કે તમે લોજિકલ વિચારો છો કે જો હું પલટીશ તો વધારે માંદી થાય, ભલે એ બહુ નજીક છે સ્થળ, તમારા કામનું સ્થળ બહુ નજીક છે, તમારે ગાડીમાં જવાની જરૂર જ નથી રહેતી, છતાં પણ તમારો રેશનલ ડિસિઝન શું હશે કે તમે કારથી જશો. ધેટ વુડ બી અ રેશનલ ડિસિઝન, એ તમારો રેશનલ ડિસિઝન છે, તાર્કિક નિર્ણય છે, બેઝડ ઓન ધ કરન્ટ સર્કમસ્ટાન્સીસ. અને એનો પાયો શું છે? બેઝ એટલે કયા પાયા પર ટકેલો છે આ ડિસિઝન તમે લીધો, એ કોના ઉપરથી લ્યો છો? તો કે કરન્ટ એટલે તાજેતરના, સર્કમસ્ટાન્સીસ એટલે પરિસ્થિતિઓ, તાજેતરની તમારી સામે જે નવી નવી પરિસ્થિતિઓ આવે છે એના આધારે તમે તમારો રેશનલ ડિસિઝન છે એ લ્યો છો. આટલું અહીંયા રાખીએ છીએ મિત્રો, બહુ ઇન્ટરેસ્ટિંગનું યુનિટ છે, રીડ છે, જેમ જેમ તમારી ઉપર અજમાવતા જશો